बराबर स्वागत अगत्यना समाचार अमदावादमां धोधमार वरसादनी शुरुआत थई छे। जानकारी मळी रही छे ते अनुसार अमदावादना अलग अलग विस्तारोमां अत्यारे मेघराजानी पधरामणी थई गई छे। उल्लेखनीय छे के थोड़ा विराम बाद फरीथी एक वखत मेघ सवारी अमदावादमां आवी पहोंची छे अने अमदावादना अत्यारे केटलाक विस्तारोमां वरसाद वरसी रह्यो होवानी जानकारी सामे आवी रही छे। उल्लेखनीय छे के जीवराज पार्क, वेजरपुर सहितना विस्तारोमां वरसादी वादळा बंधाया हता अने अंते त्यारे वरसादना आगमननी जानकारी पण प्राप्त थई रही छे। तस्वीरों आपने बताई रहा छे रिवरफ्रंट नी आ तस्वीरों आपनी सामे छे के जेमां जोई शकाय छे के खूब अत्यारे धोधमार वरसादनुं आगमन अत्यारे थई गयुं छे। भारे पवन साथे आ वरसाद अत्यारे केटलाक विस्तारोमां वरसी रह्यो होवानी जानकारी पण सामे आवी रही छे। उल्लेखनीय छे के थोड़ा विराम बाद फरी एक वखत मेघ सवारी आवी पहोंची छे। हवामान विभाग द्वारा पण आगाही करवामां आवी हती। तेज अनुसार अत्यारे अमदावादमां पण वरसादनी शुरुआत थई गई छे। केटलाक विस्तारोमां अत्यारे वरसाद होवानी विगतो प्राप्त थई गई छे। वस्त्रालमां वरसादनी शुरुआत थई होवानी विगतो, वेजलपुरमां पण अत्यारे वरसाद होवानी जानकारी प्राप्त थई रही छे। आ सिवाय अन्य विस्तारनी जो वात करवामां आवे तो जीवराज पार्क, वेजलपुर, रिवरफ्रंटमां अत्यारे वरसाद वरसी रह्यो छे। तो राज्यना अन्य विस्तारोमांथी पण आ ज प्रकारनी जानकारी सामे आवी रही छे। वात अत्यारे अमदावादनी करी रह्या छे। ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ, વસ્ત્રાલ, જીવરાજ પાર્ક, વેજરપુર, શિવરંદી સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું આગમન થયું છે। ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોમાં લોકો ભારે બફારાનો, ઉકળાટનો સામનો કરી રહ્યા હતા, આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે વધુ એક વખત ચોમાસાની શરૂઆતની થઈ ગઈ છે અને એવામાં મેઘરાજાનું આગમન ફરી એક વખત થયું છે। થોડા વિરામ બાદ હવે મેઘરાજાની સવારી અત્યારે અમદાવાદ પર આવી પહોંચી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને તેજ અનુસાર અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારો પરથી પણ આ તસવીરો અત્યારે સામે આવી રહી છે કે જે જાણકારી મળી રહી છે તે અનુસાર રિવરફ્રન્ટ, વસ્ત્રાલ, સેટેલાઇટ, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વેજરપુર આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ભારે પવન સાથે આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। તસવીરોમાં પણ તમે જોઈ શકો છો કે પહેલાં ખૂબ પવનની વરસવા આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ। રિવરફ્રન્ટ અમારા સંવાદદાતા અજીતસિંહ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। અજીતસિંહ, અત્યારે રિવરફ્રન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે, તસવીરો શું કહી રહી છે અત્યારે? જોઈ રહ્યા છો એ પ્રમાણે વિધિ, અત્યારે હું એરપોર્ટ ખાતે છું અને મારા કેમેરામેન હિરેન ખલા દ્રશ્ય બતાવશે કે જે સમગ્ર જે વિસ્તાર છે તેની અંદર ભયંકર વરસાદ જોરદાર પવનની સાથે ફૂંકાઈ રહ્યો છે અને પવન ફૂંકાવાની સાથે સાથે જે સમગ્ર જે વિસ્તાર છે એ રોડ ઉપર સહિત આજુબાજુમાં જે પણ જગ્યાઓ છે ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। અમદાવાદ શહેરમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતાની સાથે જ જે વરસાદ છે ઓચિંતાનો ગાજવીજ સાથે શરૂ થઈ ગયો હતો। મહત્ત્વની બાબત એ છે કે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો હતો એને લઈને જ અમદાવાદના અલગ અલગ વિસ્તાર છે એમાં ભારેથી અતિ ભારે જે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ હતી। સમગ્ર જે અમદાવાદમાં જે વરસાદ વરસતો હતો એને લઈને જ આપ જોઈ રહ્યા છો પ્રમાણે એરપોર્ટનો જે વિસ્તાર છે અત્યારે જોરદાર વીજળી સાથે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જ જે આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, સાથે સાથે જે વાહનો છે એ વાહનો પણ અત્યારે ટ્રાફિક પણ આપણે જોવા મળ્યો હતો। જે પ્રમાણે વરસાદ વીજળીને સાથે વરસ્યો છે એની સાથે ને સાથે લોકો પોતાના ઘરો તરફ જઈ રહ્યા છે। ઓચિંતાનું વાતાવરણમાં જે પલટો આવ્યો હતો અને એને લઈને જ સમગ્ર અમદાવાદની અંદર જે છે એ પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। વિધિ સંવાદદાતા તસવીરો પણ બતાવી રહ્યા છે તે અનુસાર અત્યારે રિવરફ્રન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। અજીતસિંહ, તસવીરો ખાસ તો જોવા માંગીશું કે અત્યારે ગાજવીજ સાથે વરસાદની જાણકારી પણ મળી રહી છે, શું તસવીરો અત્યારે આપની પાસે દેખાઈ રહી છે? આપણે દર્શકોને પણ બતાવીએ કે કયા પ્રકારે અત્યારે ત્યાં મેઘરાજાની સવારી ફરી એક વખત થોડા વિરામ બાદ પહોંચી છે। હું મારા કેમેરામેન હિરેન ખલાસને ફરીવાર વાત કરીશ તે એ દ્રશ્યો બતાવે, અત્યારે જે વરસાદ ઓચિંતાનો વરસી રહ્યો છે એરપોર્ટ વિસ્તારની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે છે તે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પવન અને લઈને જે વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો આપ પોતે પણ જોઈ રહેશો કે લોકો પોતાના વાહનો છે એ વાહનો જે રિક્ષાઓ છે એવા જે સલામત જગ્યાએ ઊભા રાખી દીધા છે,
ઓચિંતાનો વીજળીના કડાકા સાથે અને પવનની સાથે વરસાદ વરસ્યો છે અને જેને લઈને રાહતદારીઓ છે એ પોતાના ઘર તરફ જતા હતા. એ જે પણ જે વિસ્તાર હતો ત્યાં અલગ અલગ જે રિવરફ્રન્ટ છે, શાહીબાગ છે, સરદારનગર છે, એરપોર્ટનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે છે લોકો સલામત સ્થળે ખસી ગયા હતા અને સાથે સાથે લોકો બને ત્યાં સુધી પોતાના વાહનો બહાર પાર્ક કરી અને રોડની સાઈડમાં જ ઊભા રહી ગયા હતા. પવનની સાથે જે રીતે વરસાદ વરસ્યો છે એની સાથે લોકોએ પણ બને ત્યાં સુધી પોતાનું વાહન સેફ જગ્યાએ ઊભું રાખી અને પોતે છે તે ત્યાં ઊભા રહી ગયા છે. આપ જોઈ રહ્યા છો આપ એરપોર્ટનો જે વિસ્તાર છે કે જે એરપોર્ટ વિસ્તારની અંદર અત્યારે એક પણ માણસ છે તે બહાર નથી આવી રહ્યો અને પવનના ગાજવીજ સાથે જે સમી સાંજે છે એ અમદાવાદની અંદર વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવ્યો હતો અને પવનની સાથે જે મુશળધાર વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ હતી. વિધિ અજિતસિંહ આપણી સાથે ફરી જોડાઈશું, પરંતુ તસવીરો મારા સંવાદદાતા જણાવી રહ્યા હતા તે અનુસાર બતાવી રહ્યા હતા અને આસપાસના વિસ્તારોની પણ જાણકારી આપી રહ્યા હતા. મારા સંવાદદાતા અંજલિ પણ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. અંજલિ, અન્ય કયા વિસ્તારોમાં વરસાદની જાણકારી છે? બિલકુલ, જે રીતે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ હું જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તારમાં હાજર છું કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જે રીતે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. એટલે જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી લોકો ગરમીમાં અને બફારાથી સહન કરી રહ્યા હતા તેને હવે થોડી અંશે રાહત મળી રહી છે. જે રીતે કહી શકાય કે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત જે રીતે કહી શકાય રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી આગામી 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રીતે કહી શકાય કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થતા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. એટલે જે રીતે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અમદાવાદીઓને બિલકુલ અંજલિ એટલે કે ભારે પવન સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યો છે વરસાદ.